આમ આદમી પાર્ટીની તલોદ ખાતે યોજાઈ સભા. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના છલાટપુર ચોકડી ખાતે આજે આમ આદમી પાર્ટીના અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સભામાં હાજર રહ્યા હતા. આ સભા તલોદના સલાટપુર ચોકડી ઉમિયા માતાજી મંદિરે યોજાઈ હતી. તલોદ શહેર અને તલોદ તાલુકાના ગ્રામ્ય પંથકના કાર્યકરો રહ્યા હાજર, તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. સભામાં ઈસુદાન ગઢવી સહિત સ્થાનિક નેતાઓ પણ રહ્યા હાજર. આ કાર્યક્રમ દરમિયાન ભાજપ આકરા પ્રહારો કર્યા હતા, સાથે કોંગ્રેસ પાર્ટી અને ભાજપ અંદર ખાનગી ગઠબંધન હોય તેવા આરોપ કરે આ રીતે ગઠબંધન કરી પબ્લિકને ઉલ્લુ બનાવવાના દાવા કર્યા હતા, જ્યારે મોંઘવારીને લઈ ભાજપ સરકાર પર ઈસુદાન ગઢવી આકરા પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તલોદ તાલુકાના હિતેન્દ્રસિંહ પરમાર, રણજીતસિંહ સોલંકી તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. અર્જુનસિંહ પરમાર, જેડેશ ટીવી, તલોદ. આજે આમ આદમી પાર્ટી તલોદ તાલુકાની અંદર એક બહોળી સંખ્યામાં ઉભરી આવી. માનનીય મનીષ સિસોદિયા, માજી મુખ્યમંત્રી દિલ્હીથી અહીંયા આવ્યા. તેમણે જે કેજરીવાલ મોડલ ગુજરાત આપણી તલોદની પ્રજાને, ગુજરાતની પ્રજાને જે બતાવ્યું, તેના માટે અત્યારે એક 100% દઢ નિશ્ચય કર્યો છે પબ્લિકે કે હવે ભારતીય જનતા પાર્ટીની સરકારને હટાવી અને હવે આમ આદમી પાર્ટીનો એક સરકાર રચાય એવા એક સંકલ્પ સાથે આ એક મોટી સભા કરી અને આમ આદમી પાર્ટીને આવકારી છે. ભારત માતા કી.